આજે પોલીસ સંભારણા દિવસ નિમિત્તે સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। પોલીસ સંભારણા દિવસ નિમિત્તે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આજે 21 ઓક્ટોબરે એટલે પોલીસ શહીદ સંભારણા દિવસ સુરતમાં પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્ય ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને રાજ્ય ગૃહમંત્રીએ શહાદત પામનાર 217 જેટલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને કહ્યું હતું કે તેમના પરિવારજનો માટે ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના તકલીફમાં શક્તિ આપે। તો હર્ષ સંઘવીએ ડ્રગ્સને લઈને પણ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે આજે ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે અભિયાન નહીં પરંતુ એક જંગ લડી રહી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગતરોજ 2100 ગ્રામ ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે, જે બાદ ભરૂચ જિલ્લા સુધીનું પોલીસનું આ ઓપરેશન આગળ વધ્યું છે। પોલીસ શહીદ સંભારના દિવસના દિવસે આજે સુરત શહેર ખાતેથી દેશભરના પોલીસ જવાનો જે રાષ્ટ્રની વિવિધ રાજ્યોની પોલીસમાં ફરજ બજાવી રહ્યા હતા અને નાગરિકોની સુરક્ષાના કાજે 217 જેટલા પોલીસના વિવિધ અધિકારી જવાનો આ વર્ષે જે શહીદ થયા છે તેમને સલામી આપી છે। રાજ્યના સૌ નાગરિકો વતી સૌ પોલીસ જવાનોને અને એમના પરિવારજનોને પ્રાર્થના સાથે સલામી આપીને સત્સત નમન કર્યું છે। પોલીસ ફોર્સે સુરક્ષા જોડે જોડે સામાજિક સાથે સાથે દેશમાં પડતી કોઈ બી મુશ્કેલીઓમાં પહેલી પહોંચનાર ફ્રન્ટ વોરિયર ફોર્સ તરીકે કામ કરતી ફોર્સ છે। હું રાજ્ય પોલીસ પરિવારના સૌ સાથીઓને એમની આ સેવા બદલ રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા રાજ્યના સૌ નાગરિકો વતી સૌ શહીદોને હું સલામી આપું છું। એમના પરિવારજનો માટે ભગવાનને પ્રાર્થના કરી એમને આ તકલીફ સહેવાની હિંમત આપે તે માટે સૌ વતી હું પ્રાર્થના કરું છું।